हेलो एवरीबडी, इट्स मी प्रीतेश सर एंड आई वेलकम यू ऑल इन द वीडियो लेक्चर। तो आज आपणे स्टैंडर्ड 11 इंग्लिश सेकंड लैंग्वेज यानी कि गुजराती मीडियम नो 11वां धोरण नो इंग्लिश जेमा यूनिट 6 जेमा रीड 1 जेनु नाम छे टका टक रीड, जेनु नाम छे द ब्लू क्रॉस, अने जेनो आज आपणे पार्ट 1 ए शुरू करवा जई रह्या छीए। बराबर, बिफोर दैट लेट्स डिस्कस अबाउट द टाइटल। बराबर, पहला आपने टाइटल नी चर्चा करिए, व्हाट इज ब्लू क्रॉस। बराबर, तो आ एक क्रॉस छे के जे क्रिश्चियन लोको छे ए पोते पहरे छे। बराबर, आ एक क्रॉस नी वात छे, राइट। अने जेमा ब्लू क्रॉस कीधु यानी के आ नीलम थी जड़ित। बराबर छे, ब्लू क्रॉस यानी ब्लू रंग यानी नीलम थी जड़ित होय ओरिजिनल क्रॉस एमनी वात छे। बराबर, टकाटक स्टोरी छे, सस्पेन्स पिक्चर नी जेम सस्पेंस स्टोरी छे, राइट। अने लास्ट सुधी आ स्टोरी मा जॉइन रहेजो, एक मिनिट पण आ स्टोरी मा वच्चे थी जो गैप पाड़ियो तो पछी ए स्टोरी मा जॉइन पाछा नहीं थई सको, राइट। कारण के सीआईडी होय, क्राइम पेट्रोल होय, कुछ भी होय, राइट, वच्चे 10 मिनिट माटे आपणे गया के 5 मिनिट माटे गया फरी पाछा आव्या तो ए स्टोरी क्या थी क्या पहुंची गई होय ख्याल न आवे, राइट। एटले आ सस्पेन्स पिक्चर छे, राइट, सस्पेंस स्टोरी छे। बराबर, એટલે એમની સાથે તમે એક એક મિનિટ જોઈન જ રહેજો, ઓકે। નાઉ લેટ્સ બિગિન, હું શરૂઆત કરું તો આજે આપણે પહેલો પેરેગ્રાફ એ શરૂ કરીએ। બરોબર છે ને, પહેલો એક પેરેગ્રાફમાં સ્ટોરીની શરૂઆત થઈ જશે કે કોના વિશેની સ્ટોરી છે, બરોબર, કઈ રીતનાની છે, રાઈટ, એ બધું પહેલા પેરેગ્રાફમાં આવે છે। નાઉ લેટ્સ બિગિન, વેલેન્ટિન અ ફેમસ Parisian detective comes to London on the trail of an equally notorious French thief Flambeau. બે વ્યક્તિના નામ આવ્યા છે, બે વ્યક્તિના નામ। બરાબર, પહેલા વ્યક્તિનું નામ છે વેલેન્ટિન। હવે જો એ કહ્યું છે વેલેન્ટિન કોણ છે, રાઈટ, વેલેન્ટિન એક ફેમસ પ્રખ્યાત પેરિસિયન, પેરિસિયન એટલે તો કે પેરિસ નો વતની। બરાબર, પેરિસ યાને ફ્રાન્સ નું કેપિટલ, બરાબર છે, એટલે ફ્રાન્સ નો વતની, રાઈટ, પેરિસ નો વતની, બરાબર છે। અને એ પોતે કોણ છે, તો કે ડિટેક્ટિવ છે યાને કે જાસૂસ છે। બરાબર, ડિટેક્ટિવ છે અને બહુ પ્રખ્યાત ડિટેક્ટિવ છે, પેરિસ નો ડિટેક્ટિવ છે, ફ્રાન્સ નો એ વતની છે। અને એ ડિટેક્ટિવ કમ્સ ટુ લંડન, લંડન આવે છે યાને ઇંગ્લેન્ડ નું કેપિટલ લંડન, બરાબર છે, ત્યાં આવે છે। સુકામેને આવે છે, કઈ રીતે આવે છે, કાયકો, તો કે ઓન ધ ટ્રેલ ઓફ, ટ્રેલ યાને ટ્રેક, રૂટ વગેરે યાને માર્ગ, ઓન ધ ટ્રેલ ઓફ, ના માર્ગે આવે છે, ના નિશાનીએ નિશાનીએ આવે છે, કોના નિશાનીએ કોના માર્ગે આવે છે, તો કે ઇક્વલી એટલો જ જેટલો કોણ છે વેલેન્ટિન। બરાબર, જેટલો વેલેન્ટિન પોતે ફેમસ છે એટલો જ ફેમસ નો કહેવાય એમાં, પણ જેને નોટોરિયસ કહેવાય, જેને કુખ્યાત કહેવાય, બરાબર, કુખ્યાત ફ્રેન્ચ થી ફ્રાન્સ નો જ ચોર જેનું નામ ફ્લેમ્બો, બરાબર, એના માર્ગે માર્ગે એના માર્ગે પીછો કરતા કરતા લંડન સુધી આવી પહોંચે છે, યાને આનો મતલબ શું થયો, ફ્રાન્સ નો ટકાટક જાસૂસ જેનું નામ વેલેન્ટિન, બરાબર છે, ફ્રાન્સ નો જ ટકાટક ચોર જેનું નામ ફ્લેમ્બો, બરાબર છે, અને એ શાયદ ચોરી કરતા કરીને ચોરી કરીને બરાબર ભાગીને એ લંડન આવી પહોંચ્યો હોય, અને એનો પીછો કરતા 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 કોણ, વેલેન્ટિન જે પ્રખ્યાત જાસૂસ છે, બરાબર, એ પ્રખ્યાત ચોર, કુખ્યાત ચોર, પ્રખ્યાત નહીં કુખ્યાત ચોર નો પીછો કરતા એ લંડન આવી પહોંચે છે। બરાબર, તો પહેલી લીટીમાં બંને કેરેક્ટરની વાત આવી ગઈ। હવે વેલેન્ટિન નોટિસિસ, વેલેન્ટિન ધ્યાનમાં લે છે ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ, હવે એ તો જાસૂસ છે ભાઈ, નાનામાં નાની વિગતને નાનામાં નાની માહિતીને એ ધ્યાનમાં લે છે, બરાબર, વેરી ક્લેવરલી, બહુ હોશિયારી પૂર્વક ધ્યાનમાં લઈ, હવે એવી વિગત એવી માહિતી કે જે આપણે તો ધ્યાનમાં ન આવે, બરાબર, પણ એ તો જાસૂસ છે ભાઈ,
રાઈટ, એટલે એ જાસૂસ ને નાનામાં નાની વિગત, નાનામાં નાની માહિતી પણ બહુ હોશિયારી પૂર્વક એ ધ્યાનમાં લઈ શકે, રાઈટ? એટલે તો એ જાસૂસ કહેવાય. હી હેઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, એની પાસે અસાધારણ ક્ષમતા, એક્સ્ટ્રાઓર્ડિનરી જેને કહેવાય, એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ, એબિલિટી એટલે ક્ષમતા, એમની પાસે એવી અસાધારણ ક્ષમતા, એમની પાસે એટલે કોની પાસે? વેલેન્ટિન પાસે, એ જાસૂસ પાસે, બરાબર, કે એની પાસે એવી અસાધારણ ક્ષમતા ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ, આખું ફ્રેઝ છે જેનો અર્થ શું થાય, જો પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ, યાને કે ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ટુ ધ અધર મેન્સ પોઝિશન ઓર સ્ટેટસ, યાને આનો મતલબ શું થયો, કે પોતાએ પોતાની જાતને બીજા વ્યક્તિના સ્થિતિ, બરોબર, પરિસ્થિતિ ઉપર મૂકવી, યાર રાઈટ, યાને કે અન્યને જાણવા માટે પોતાની જાતને એ વ્યક્તિની સ્થિતિમાં મૂકી દેવી, યાને કે જો ભાઈ આનું બેસ્ટ એક્ઝામ્પલ હું, મને લાગુ પડે, મને એટલે ટીચરને લાગુ પડે, બરોબર છે, હું આ લેસન સમજાવું, બરોબર છે, તો પહેલા હું સમજાવતા પહેલા મારે મારી જાતને તમારા સ્થાને મૂકવી જોઈએ, બરોબર છે, તમારા સ્થાને હું મૂકી, તમારા સ્થાને આવી, તમારા સ્થાને બેન્ચ ઉપર બેઠો હોય એ રીતના વિદ્યાર્થી તરીકે હું શું અપેક્ષા રાખું, રાઈટ, કે આ મને લેસન કઈ રીતે સમજાઈ શકે, બરોબર છે, કેટલું સરળ રીતે સમજાઈ શકે, એ હું વિદ્યાર્થીના સ્થાને આવી, વિદ્યાર્થી બની, બરોબર છે, અને વિચારીને હું જો સમજાવું ને, બરોબર, તો એ સરળ બને, રાઈટ. એટલે એનો અર્થ શું થયો, કે મેં વિદ્યાર્થીના સ્થાને રહી અને મેં વિચાર કર્યો, બરોબર છે, વિદ્યાર્થીના સ્થાને રહી અને મેં વિચાર કર્યો, વિદ્યાર્થીની પોઝિશન સમજી અને મેં વિચાર કર્યો. એ જ રીતે વેલેન્ટિન પાસે એવી અસાધારણ ક્ષમતા કે એ ક્રિમિનલ જે હોય ને, ક્રિમિનલ યાને ગુનેગાર જે હોય ને, ગુનેગાર, કે હી સર્ચિંગ ફોર, કે જે ગુનેગારને તે પોતે સર્ચિંગ કરતો હોય, ગોતતો હોય, શોધતો હોય, એ ગુનેગારના સ્થાને રહી, એ ગુનેગારના સ્થાને રહી અને પોતે વિચાર કરે, એ ગુનેગારના સ્થાને રહી, પોતાની જાતને એના સ્થાને મૂકી અને વિચાર કરે. ફોર એક્ઝામ્પલ, અહીંથી ચોરી થઈ, રાઈટ, તો અહીંથી એ પોતે ગુનેગાર પોતે માનો કે હોય, બરોબર છે, તો અહીંથી ક્યાં જઈ શકે, ક્યાંથી ક્યાં નીકળી શકે, બરોબર, ક્યાંથી ક્યાં જવાઈ શકે છે, બરોબર છે, ક્યાંથી ક્યાં એ જઈ શકે, બરોબર, કેટલી કેટલા રસ્તાઓ એ પોતે જવાના, છટકવાના, એ નીકળી શકે, એક ચોર પોતે ચોરી કરી અને ક્યાં સુધી એ ભાગી શકે, એ ડિટેક્ટિવ પોતે એ ચોરના સ્થાને રહીને વિચારે તો થાય. ડિટેક્ટિવ ડિટેક્ટિવ બનીને વિચારે તો નહીં, ડિટેક્ટિવ ચોર બનીને જો વિચારે તો એને એનો રસ્તો મળે, બરોબર છે. એમ શિક્ષક પણ શિક્ષક બનીને નહીં, વિદ્યાર્થીના રસ્તે વિદ્યાર્થી પોતે બની અને પોતે વિચારે તો વિદ્યાર્થીના મગજમાં એ વાત ઉતારી શકે, બરોબર છે. એટલે આ વાક્ય જાસૂસને લાગુ પડે છે અને આ વાક્ય શિક્ષકને લાગુ પડે છે, બરોબર. નાઉ લેટ્સ બિગિન. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, આ સમજણ શક્તિને આભાર, આયનામાં સમજણ શક્તિ, આયનામાં સમજ, બરોબર છે, આયનામાં બુદ્ધિ, અને આ બુદ્ધિને આભાર, જો કે આ બુદ્ધિને આભાર, એટલે તો કહું પહેલી જ લીટીમાં કીધું, આ બુદ્ધિ છે એટલે તો એ ચોરનો પીછો કરતા કરતા ફ્રાન્સથી લઈને ક્યાં સુધી પહોંચ્યા ભાઈ સાહેબ, લંડન સુધી, તો એમને તો ન આવ્યા હોય, એને પરફેક્ટ એના ટ્રેકની, બરોબર, એના ટ્રેલની, એના માર્ગની, એને પરફેક્ટ ખ્યાલ હોય તો ત્યાં સુધી ભાઈ સાહેબ પહોંચ્યા હોય ને, એમને તો ન પહોંચ્યા હોય, રાઈટ. અને થેન્ક્સ ટુ ધીસ સેન્સ, વેલેન્ટિન નોટિસિસ અ સિરીઝ ઓફ સ્ટ્રેન્જ ક્લુઝ. અહીંયા સુધી કેમ પહોંચે છે, લંડન સુધી કેમ પહોંચ્યા ભાઈ સાહેબ, તો આ સમજણ શક્તિનો આભાર, કારણ કે આ સમજણ શક્તિએ વેલેન્ટિનને નોટિસ કરાવ્યું, ધ્યાનમાં લેવડાવ્યું, એક એક વસ્તુ ધ્યાનમાં લીધી, બરોબર, જે સ્ટ્રેન્જ ક્લુઝ, અજીબોગરીબ વિચિત્ર જે ક્લુઝ, જે કડીઓ, વિચિત્ર કડીઓ, જે લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓફ પ્રિસ્ટ, બે વૃદ્ધ પાદરીઓ દ્વારા,
बेवृद्ध पादरीओ द्वारा फ्रांस थी लईने लंडन सुधी विचित्र विचित्र अजीबो गरीब कड़ियो ने ई छोड़ता जता था, मुकता जता था, ज्यां ज्यां जता था त्यां त्यां कईक ने कईक विचित्र एवी कड़ी मुकता जता था। अने ए कड़ी ने ध्याने कोण लेतो तू? वेलेंटीन। अने वेलेंटीन ए कड़ी नी ए सीरीज ने ध्याने लेता 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 ई भाई साहब लंडन सुधी पहुंचिया। हवे बे पादरी नी एंट्री थी, बे पादरी नो पीछो करता करता अने ए बे पादरी द्वारा विचित्र कड़ियों पोते ज्यां ज्यां गया त्यां त्यां कईक ने कईक विचित्र कड़ी मुकता जता हता, बराबर। अने ए कड़ियोनी मदद वड़े ए भाई साहब वेलेंटीन ए फ्लेम्बो नो पीछो करता करता क्या सुधी पहुंचा? लंडन सुधी, बराबर। एज अ रिजल्ट अने आना परिणाम ज आ कड़ी, आ कड़ीना परिणामे, बराबर, आ क्लूना परिणामे ही मैनेजिस टू फॉलो फ्लेम्बोस ट्रेल अराउंड लंडन। आ कड़ियोनी मदद वड़े जे कड़ियो कोण छोड़तु जातो तू? बे वृद्ध पादरी, बराबर, जे चर्च मां होय पादरी, राइट, એ બે વૃદ્ધ પાદરીઓ દ્વારા છોડવામાં આવેલા જે વિચિત્ર વિચિત્ર અજીબો ગરીબ કડીઓ છે એ કડીઓની સિરીઝ જે વેલેન્ટીને નોંધ લીધી અને વેલેન્ટીને નોંધતા નોંધતા ફ્લેમ્બોનો પીછો કરતા કરતા લંડન શહેરમાં આજુબાજુ લંડનની આજુબાજુ બધે એનો ટ્રેલ એનો માર્ગ એનો પીછો કરવામાં એ ભાઈ સાહેબ મેનેજ થયો, સક્ષમ નીકળ્યો, બરાબર। એને ઈ પીછો કરતો જાય છે કરતો જાય છે લંડનમાં શહેરમાં આમ તેમ પીછો કરતો જાય છે। વેન હી સિટ્સ ઇન અ ક્વાયટ રેસ્ટોરન્ટ, જ્યારે એક શાંત એવા એક રેસ્ટોરન્ટની અંદર બેઠો હોય છે ત્યારે હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ। હવે એક બાઉલની અંદર તેણે જોયું તો સુગર બાઉલ હતું અને એમાં સોલ્ટ હતું, એને ખાંડનું બાઉલ અને એમાં હતું મીઠું। રેસ્ટોરન્ટમાં ભાઈ સાહેબ બેટા, હવે એ રેસ્ટોરન્ટમાં કેમ પહોંચ્યો એ તમારે સમજી જવાનું, બરાબર છે, કે રેસ્ટોરન્ટમાં એ કેમ પહોંચ્યો? તો એ તો આ ક્લુની મદદથી જ પહોંચ્યો અને ત્યાં જોયું શાંત રેસ્ટોરન્ટ, પોતે જે ટેબલ ઉપર બેઠો હતો ત્યાં સુગર બાઉલ, સુગર બાઉલ માં સોલ્ટ જોયું। સ્વાભાવિક વાત છે ભાઈ, ખાંડ જે વસ્તુ, ખાંડ જે વસ્તુમાં નાખવાની હોય એને બદલે જો મીઠું નાખેલું હોય તો સ્વાભાવિક વાત છે આપણે વેઇટરને બોલાવીએ કે નહીં, બરોબર છે, વેઇટરને પૂછીએ કે નહીં, રાઈટ। એટલે વેઇટરને એ ભાઈ સાહેબ બોલાવે છે, વેલેન્ટીન બોલાવે, વેઇટર આયેલ તો હે આયેલ, આ ખાંડને બદલે આમાં તો મીઠું છે લા, બરોબર। વેઇટર શું કહે? ધ વેઇટર સસ્પેક્ટ્સ, વેઇટર શંકા કરે છે, સસ્પેક્ટ્સ એટલે ડાઉટ્સ, શંકા કરવી, બરોબર। વન ઓફ ધ પ્રિસ્ટ, વન ઓફ ધ ઓલ્ડ પ્રિસ્ટ, કે ઓલા બે પાદરી લોકો હતા આ કે વૃદ્ધ પાદરીઓ, બરોબર છે, કે અહીં અહીં આવ્યા હતા, હુ હેડ કમ અર્લિયર ઇન ધ ડે, કે જે દિવસમાં તમે આવ્યા ને એની પહેલા અગાઉ અર્લિયર, બરોબર, અગાઉ એ બે પાદરી આવ્યા હોય કે એમાંનો એક, મને એના ઉપર શંકા છે કે આ એણે કર્યું હોય કે, બરોબર છે, રાઈટ। અને વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ, અને વેઇટર કે સાહેબ આ તમે અત્યારે એમ કહો છો કે આ ખાંડના બાઉલમાં મીઠું, બરોબર, મને શંકા એ બે પાદરી જે આવ્યા હતા એમાંથી એક ઉપર છે, બરોબર, અને એ બે માંથી એક ઉપર શું કામ શંકા છે એ તમને કહી દઉં, બરોબર, તો કે એ બે પાદરી જે આવ્યા હતા એમાંનો વન ઓફ એક પાદરી એને હું કર્યું, બરોબર, સૂપ નો જે વાટકો હતો એ વાટકો લઈ અને એ ભાઈ સાહેબ ઉભા થયા, ઉભા થઈ અને આપણને એમ કે પીવું હોય છે ભાઈ આપણે થોડા રોકીએ, બરોબર છે, એને એને બદલે પીવાને બદલે હું કર્યું સ્પ્લેશ્ડ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ, રેસ્ટોરન્ટ ની દિવાલ ઉપર એને તો છંટકાર ફેંક્યો એને તો, આમ વાહ બોલો સૂપ ધોઈડું આ, બરોબર છે, આ રેસ્ટોરન્ટ ની દિવાલે ભરી દીધી, બરોબર, એટલે મને એના ઉપર શંકા કે આ ખાંડના વાટકામાં મીઠું નાખ્યું હશે તો કોણે, બરોબર, એ બે માંથી એક, મને એના ઉપર શંકા છે, બરોબર છે। હવે અહીં પણ આ રેસ્ટોરન્ટમાં એ બેઠો તો એને એને આ કોની વાત સાંભળવા મળી? તો કે બે પાદરીની, બરોબર, બે વૃદ્ધ પાદરીની જ વાત સાંભળવા મળી, બરોબર, ત્યાંથી નીકળે છે। વેલેન્ટીન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ,
અને એ બંને પાદરીના માર્ગે માર્ગે વેલેન્ટીન છે એ સતત ચાલુ રાખ્યું ફોલો કરવાનું, બરોબર છે, એની એનો પીછો કરવાનો, રાઈટ. એનો પીછો કરતા કરતા એ ક્યાંથી નીકળ્યો, જો માર્કેટ સ્ટોલ માંથી નીકળ્યા, અને માર્કેટ સ્ટોલ માંથી નીકળીને પછી એક રેસ્ટોરન્ટ માં ગયા, અને વિથ અ બ્રોકન વિન્ડો અને તૂટેલી બારી હતી ત્યાં રેસ્ટોરન્ટ માં ન્યા સુધી ભાઈ સાહેબ પહોંચ્યા વેલેન્ટીન ભાઈ. હવે પેલા તો માર્કેટ સ્ટોલ અને પછી રેસ્ટોરન્ટ, બરોબર, એટલે પાછી રેસ્ટોરન્ટ આવી. હા, આ બીજી રેસ્ટોરન્ટ, બરોબર. ધ પ્રિસ્ટ ઈ એક પાદરીએ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ. માર્કેટ સ્ટોલ માં શું કર્યું, ખબર છે, આ રેસ્ટોરન્ટમાં સૂપ ઢોળ્યું, બરોબર, આ રેસ્ટોરન્ટમાં ખાંડને બદલે મીઠું, બરોબર, ત્યાંથી નીકળ્યા એટલે માર્કેટ સ્ટોલમાંથી નીકળ્યા. માર્કેટ સ્ટોલમાં એને શું કર્યું, સફરજન આમ તેમ કર નાખ્યા માર્કેટ સ્ટોલમાં, બરોબર છે, સફરજન આમ તેમ કર નાખ્યા. અને હેડ ચેન્જ ધ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જ એન્ડ નટ્સ, અને ઓરેન્જ અને નટ્સ આમ આમ રાખેલા હોય તો એમાં એની જે પ્રાઇસ લેબલ આગળ મૂકેલું ને, પ્રાઇસ લેબલ, બરોબર છે, આના કિલોના એટલા, નાના કિલોના એટલા, આવી રીતે મૂકેલું હોય, એના પ્રાઇસ લેબલ આમ ચેન્જ કરી નાખ્યા, બરોબર છે. હવે આ બધું એક પાદરીએ ત્યાં ક્યાં કર્યું, માર્કેટ સ્ટોલમાં કર્યું, બરોબર છે. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજી રેસ્ટોરન્ટ, ત્યાંથી પછી બીજી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા, ત્યાં શું કર્યું, હી હેડ ઇન્ક્રીઝડ ધ અમાઉન્ટ ઓન ધ બિલ. પોતે ત્યાં ખાધું, એમાંથી એનું જ આવેલું બિલ, પોતાએ ખાધેલું બિલ હોય, બરોબર છે, એમાંથી એક પાદરીએ, બેમાંથી એકે પોતે જ પોતાને જ મળેલું બિલ ની અમાઉન્ટ ઇન્ક્રીઝ કરી દીધી, વધારી દીધી, બરોબર છે. હવે ઇન્ક્રીઝ કરવું એટલે વધારવું, બરોબર, અને બ્રોકન વિન્ડો અને ન્યાય એને બારી પણ તોડી, અને ડેલિબરેટલી તોડી. ડેલિબરેટલી એટલે જાણી જોઈને ઈરાદા પૂર્વક એને ત્યાં બારી પણ તોડી, બરોબર છે. હવે હું તમને આખું સમજાવું ભાઈ, જો વેલેન્ટીન, હવે જરા એક એક વસ્તુને જરા સમજો, ક્યાં સ્ટોરી કઈ રીતે પહોંચી છે, બરોબર છે. વેલેન્ટીન પ્રખ્યાત જાસૂસ, બરોબર છે, ક્યાંનો, ફ્રાન્સનો. એ જ રીતે ફ્રાન્સનો પ્રખ્યાત ચોર કોણ, ફ્લેમ્બો, બરોબર છે, એટલે ધૂમ પિક્ચરની યાદ આવી જાય, બરોબર છે, ધૂમ ધૂમ ધૂમ, રાઈટ, એક ટકાટક ચોર અને એક ટકાટક પોલીસમેન, રાઈટ, એની જેમ જ, બરોબર છે. હવે એ પીછો કરતા કરતા લંડન સુધી આવે છે, બરોબર છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, પોતે ચોરના સ્થાને રહીને વિચારે, ચોરના સ્થાને રહીને વિચારે, ક્યાં ગયા હોય શકે, કઈ રીતે ભાગ્યા હોય શકે, બરોબર, કેમ ચોરી કરી હોય શકે, બધું ચોરના સ્થાને રહીને વિચારે, એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, રાઈટ, નો ડાઉટ અબાઉટ ધેટ. અહીં સુધી એ ભાઈ સાહેબ લંડન સુધી પહોંચ્યા તો કોની મદદથી પહોંચ્યા, તો કે બે વૃદ્ધ પાદરીઓ દ્વારા વિચિત્ર વિચિત્ર કડીઓ મૂકવામાં આવતી હતી, ઈ કડીઓને ઈ જોડતો જતો હતો, અને જોડતા 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 લંડનની એક રેસ્ટોરન્ટમાં પહોંચે છે, રાઈટ, અને રેસ્ટોરન્ટમાં જોવે છે તો ખાંડના બાઉલની અંદર શું હોય, તો કે મીઠું, બરોબર છે. ઈ જોઈને વેઇટરને બોલાવે, વેઇટરિયો આવે, વેઇટર કે મને પણ શંકા છે કે તમે આવ્યા ને તમારી પહેલા બે પાદરી આવ્યા હતા, બરોબર છે, બે પાદરી આવ્યા અને એમાંથી મને એક ઉપર શંકા, કારણ કે ઈ બે માંથી એકે જ આ કહ્યું હોય, કારણ કે એ બે માંથી એકે અહીંયા રેસ્ટોરન્ટની દિવાલમાં જો આમ શુભ ઢોળતા ગયા, બરોબર છે, રાઈટ, ઓકે. એટલે વેલેન્ટીન સમજી ગયો, એને તો કડી મળતી જતી હતી, બરોબર, એટલે ન્યાથી નીકળો, ન્યાથી નીકળો એટલે ઈ ઓલા બે ક્યાંથી નીકળ્યા હતા પછી, ન્યા ઈ રેસ્ટોરન્ટમાંથી, તો કે માર્કેટ સ્ટોલમાંથી નીકળ્યા, માર્કેટ સ્ટોલમાં, માર્કેટ સ્ટોલમાંથી નીકળ્યા એ ખબર પડી ગઈ, કારણ કે એક સ્ટોલમાં એને શું કર્યું, ત્યાં પ્રાઇસ લેબલ બદલાવી નાખ્યા, સફરજન બધા આડાવડા કરી દીધા, બરોબર, આવા ધંધા કરતા ગયા હતા, એ પાદરી હતા, આવા ધંધા કરતા ગયા, બરોબર છે, એટલે એ ત્યાંથી નીકળ્યા એટલે એ ખ્યાલ આવી ગયો. પછી બીજી રેસ્ટોરન્ટમાં ગયા, ત્યાં બીજી રેસ્ટોરન્ટમાં પાદરી લોકો ગયા, ત્યાં એને બારી તોડી, ત્યાં એને પોતાનું બિલ વધાર્યું, એની રકમ વધારી, બરોબર, આ પાછળ પાછળ જઈને બધું જાણવા મળ્યું વેલેન્ટીનને, બરોબર છે. હવે આમ પીછો કરતા 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 વેલેન્ટીન ભાઈ ઇવેન્ચ્યુઅલી અંતે વેલેન્ટીન ઇઝ લેડ, લેડ એટલે દોરી જવું, બરોબર છે, લેડ એટલે દોરી જવું, બરોબર છે. લીડ નું ત્રીજું રૂપ થાય લેડ, દોરી જવું. હવે વેલેન્ટીન આ રીતે
દોરાઈ ગયો ક્યાં સુધી? તો કે હેમ્સ્ટેડ હીથ. હવે આ નામ છે બરોબર, લંડનની અંદર જગ્યાનું નામ છે. હવે ત્યાં સુધી ભાઈ સાહેબ પહોંચ્યો બરોબર. હવે તમને લોકોને એમ થતું હશે કે આ બે પાદરી લોકો ચર્ચના પાદરી ફાધર કહેવાય, જેને ફાધર નથી બોલના આવતા બધા, બરોબર છે રાઈટ. તો એ ફાધર લોકો અને આ રીતે કરતા ગયા, આ રીતે કરતા ગયા, વિચારો વિચારો બરોબર છે. અત્યારે કોઈ હું કહેવા નથી, અત્યારે કઈ જવાબ જ નથી મારી પાસે બરોબર છે. આપણે તો આ સસ્પેન્સ પિક્ચરમાં સ્ટોરીમાં જોઈન્ટ રહેવાનું છે બરોબર રાઈટ. વેલેન્ટીન ત્યાં પહોંચે છે, ધેર ઈ ફાઇન્ડ્સ. હવે એ જુએ છે ને, તો જે જગે જોયું એ જોયે છે. આખા જગતે હું જોયું, પહેલી રેસ્ટોરન્ટમાં બધાએ હું જોયું બે પાદરી બરોબર, માર્કેટ સ્ટોલમાં હું જોયું બે પાદરી ઓકે, પાછા બીજી રેસ્ટોરન્ટમાં હું જોયું બે પાદરી ઓકે, બધાએ એને હું કીધું વેલેન્ટીએ બે પાદરી આવ્યા હતા બરોબર છે. એમાંથી એને હું કીધું એક પાદરી ઉપર શંકા, એમાંથી એક બધું આ ધંધા કર્યા બરોબર છે, એ બધી વસ્તુ સાચી. અત્યારે વેલેન્ટીન જુએ છે પોતાની નજર સમક્ષ પહેલી વાર જુએ છે. અત્યાર સુધી તો હું હતું, પાદરી આવતા હતા જતા હતા, વેલેન્ટીન પહોંચતો હતો, પાદરી આવતા હતા ત્યાંથી જતા હતા, વેલેન્ટીન પહોંચતો હતો, પાદરી આવતા હતા જતા હતા, વેલેન્ટીન પહોંચતો હતો, એનો પીછો કરતા કરતા બરોબર છે, અને કડીઓ મળતી જતી હતી. હવે પહેલી વાર વેલેન્ટીન જુએ છે બંનેને. તો એમાંથી હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ, એ જોયા છે. તો એમાંથી એક ઈકે સાદો એવો દેખાતો સિમ્પલ લુકિંગ પાદરી, એક ઈકે સાદો દેખાતો પાદરી છે બરોબર છે, એમાં નો ડાઉટ અબાઉટ ધીસ. એક સાદો સિમ્પલ પાદરી છે, બટ પણ અલોંગ વિથ અનધર મેન, પણ એની સાથે બીજો એક માણસ છે. કે હવે એ પહેરવેશ તો પાદરી નો જ હતો, તો આ ભાઈ સાહેબ હું બોલ્યા, આ ભાઈ સાહેબ નું જો બોલવાની ટપ જોઈ, કે એક સિમ્પલ સાદો પાદરી છે, દેખાતો પાદરી છે એમાં નો ડાઉટ બરોબર છે, એક સિમ્પલ સાદા ફાધર છે બરોબર, ક્રિશ્ચિયન ધર્મના એ નો ડાઉટ બરોબર, પણ બીજા એક માણસ છે. કામ બોલ્યા તો જો વેલેન્ટીન ઇઝ શ્યોર, વેલેન્ટીન ને ખાતરી છે કે ધીસ મેન ઇઝ ફ્લેમ્બો, કારણ કે આ કે જે બીજો માણસ છે ને, આ બીજો હશે, પાદરી નથી બરોબર છે, અને એ બીજો એ છે કે જેના માટે હું અહીંયા છું, કોણ? ફ્લેમ્બો બરોબર છે. હવે પાદરીના પહેરવેશમાં છે, બંને પાદરીના પહેરવેશમાં છે, આખું જગત કહેતું આવે કે આ બે પાદરી આવ્યા હતા, બે પાદરી આવ્યા હતા બરોબર છે, અને આ ભાઈ સાહેબ એમ કે એક પાદરી છે પણ બીજો ફ્લેમ્બો છે. વેલેન્ટીન એન્ડ ટુ ઓફિસર્સ, વેલેન્ટીન અને બીજા બે એમના જે અધિકારીઓ હતા, એ એકલો વેલેન્ટીન નતો, બે બીજા અધિકારીઓ હતા, એ બંને ફોલો હિમ, તેમની પાછળ જાય છે બરાબર, અને ઓવર હિયર એટલે છુપી રીતે સાંભળવું, ઓવર હિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન, યાને હવે પછીનું જે કન્વર્સેશન છે, જે વાતચીત છે, નીચે આપેલી છે ને જે પાઠમાં, એ વાતચીત એ બે વચ્ચેની છે. એટલે જગત માટે એ બંને પાદરી છે, અને વેલેન્ટીન માટે એક પાદરી તો બીજો ફ્લેમ્બો છે. હવે સાચું શું એ આપણને કઈ ખબર નથી, નીચેની વાતચીત જોશું તો ખબર પડશે. ઈ બિટવીન ધેમ, ઈ લોકો વચ્ચે જ વાતચીત છે હવે પછીની, જેને છુપી રીતે સાંભળે છે કોણ? તો કે વેલેન્ટીન અને એના બે અધિકારીઓ બરોબર છે. હવે નેક્સ્ટ એપિસોડમાં બંને પાદરીની વાત જગત પ્રમાણે, પહેલા રેસ્ટોરન્ટ મુજબ વેઇટર પ્રમાણે બે પાદરી, માર્કેટ સ્ટોલમાં જે સફરજન ને બધું વેચનાર હતો એના પ્રમાણે બે પાદરી, બીજી રેસ્ટોરન્ટમાં બારી તોડી બિલની રકમ વધારી એના પ્રમાણે બે પાદરી બરોબર, એ બંને વચ્ચેની વાતચીત આવશે. અને વેલેન્ટીનના મત મુજબ એક પાદરી અને બીજો ફ્લેમ્બો બરોબર છે,
એમની વચ્ચેની વાતચીત હવે નેક્સ્ટ એપિસોડમાં આવશે. બરોબર છે? અત્યારે કાંઈ ખબર નથી યારા. બરોબર છે? કેમ કેવું આમાં તો બરોબર છે, આમાં તો મજા જ ન આવે ને યાર. એક ગુપ્ત પિક્ચર હતું, બરોબર, ગુપ્ત પિક્ચર હતું અને આમ સસ્પેન્સ પિક્ચર હતું, બરોબર છે? તો એમાં સીધું એમ કહી દે કે કાજોલ ખૂની છે, રાઈટ? તો મેળ જ ના આવે ને, મજા જ ના આવે તો હું જોઉં પછી? બરોબર છે? એટલે સસ્પેન્સ પિક્ચરમાં તો આવું જોવાય, રાઈટ? એટલે એ હું કાંઈ કહેવાનો નથી, બરોબર છે? કુછ નહીં, રાઈટ? ટેક અ સ્ક્રીનશોટ, સ્ક્રીનશોટ લઈ લો અને તમે તમારા ટેક્સ્ટ બુક ની અંદર, ફેર બુક ની અંદર નોંધતા હોય ત્યાં યુનિટ નંબર 6 રીડ 1 ધ બ્લુ ક્રોસ અને પાર્ટ 1, બરોબર? વન્સ ડિસાઇડેડ ડિસાઇડેડ ફોર એવર, એક બાર જો સોચ લિયા વો ફોર એવર કે લિયે સોચ લિયા, રાઈટ? અને આ ટકા ટક યુનિટ આપણે શરૂ કરી ચુક્યા છીએ, બરોબર છે? નેક્સ્ટ પાર્ટમાં હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશો. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.